राइट क्लिक, न्यू एक्टिविटी, एम्प्टी एक्टिविटी। Search activity. Otherwise, also we can say filter activity. Search karta filter through proper name le se. Here design. Packet name proper apko nahi chal paas bar ho gaya sir. और डिजाइन आपने क्रिएटिंग एक्टिविटी बदी जगह वेटिंग बोर्ड में आई गई। हेलो वांधो नहीं, पाँच चालू कर दिए आप लोग कर से। ओके अब आपने लिस्ट यूनिट रजिस्ट्रेशन मेथड लकी नहीं किया, फिल्टर रिकॉर्ड। अब आपने वो आया ऑलरेडी लिस्ट नो कोड करियो तो लिस्ट यू रजिस्ट लिस्ट ऑल આપણે કોડ અહીંયા ઓલરેડી કરેલો હતો લિસ્ટ બતાવવા માટે, તો અહીંયા ફિલ્ટરમાં ખાલી આપેલા બે લાઇન કોપી કરી લ્યો, હવે એરે રજીસ્ટ્રેશન આપવું પડશે ને તો એરે રજીસ્ટ્રેશન ને પીબીઆર બે આપી દઈએ। जे आपको ऊपर से है ना डीबीआर इनिशियलाइजर, जो बे अलग अलग फाइल में बधी कॉपी करी दो यू। पहला स्पिनर वालों क्या से कॉपी करी रजिस्ट्रेशन फाइल में, लिस्ट वालों क्या से कॉपी करी लिस्ट लेवल में, जे ऑपरेशन जहाँ कर लो त्यां कॉपी कर लो। अब आया ડિસ્પ્લે વોલ, અને અહીંયા જે મેથડ નેમ આપ્યું છે એ ખાલી બદલાવવાનું, શું કરવાનું છે અહીંયા ફિલ્ટર રેકોર્ડ, અને અહીં બે વસ્તુ પાસ કરવાની છે, કઈ કઈ એસટીઆર ઇન્ટીજરમાં છે પણ ડેટા ટાઈપમાં અહીં શું લીધું છે એસટીઆર સીટી ઇન્ટીજર લીધું ને એ ન લેવાય ને, તો અહીંયા ઇન્ટ રાખવું જોઈએ ને કે તમારે एसटीआर वाइज आपने भूल सही जाए। तो आई पहला वाला पास कर दियो इंटीजर कॉमा एसटीआर जेंडर रेडी। आई एम एक्टिविटी ની જરૂર પડશે કારણ કે ક્લિક ની અંદર છે, ક્લિક ની અંદર છે ને, તો લઈ લઈએ એક વેરિયેબલ एक्टिविटी एसीपी रेडी। एसीपी इक्वल टू दिस अनाय सो आप दियो
રેડી? ક્યાં ક્યાં પ્રોબ્લેમ? હવે રન થશે શું? હા, લિસ્ટ ઉપર ક્લિક કરો તો ડિટેલ બાકી છે, એ કરવું પડશે ને. એ ક્યાંય છે? આપણે તો ખાલી સેટ ઓન આઈટમ ક્લિક લિસ્ટ ને રેકર્ડ લેવાનું છે. આ રજિસ્ટ્રેશન આઈડી ને આપણે આનું કોડિંગ તો ઓલરેડી કરેલું છે, તો લઈ લઈએ આમનો. આમનામ બેઠે બેઠું ઉઠાવી લેવાનું, કાંઈ કરવાનું નથી. જ્યાં આપણે આ આપણું લિસ્ટ પૂરું થાય એસટીઆરસીટી વાળું બેસ્ટ, ખાલી એક આનું નામ બદલાવાનું અને એક આ બદલશે હવે. પૂરું? કઈ ફેરફાર બાકી? આખી એક્ટિવિટી કમ્પ્લીટ થઈ ગઈ, ખાલી કોડ કોપી કરી દીધું. બધું આપણે લખ્યું એવું ખાલી કેટલું? તો કે આ ક્લિક ની અંદર આ એક કન્ડિશન લખીને આ લાઈન ની કોપી કરી આપણે. એટલે ઓપરેશન પ્રોપર પહેલેથી મેન્ટેન કરતા જવાના, એટલે કોડ રિપીટેશન રહે ને, એટલે તમારે ટાઈમ બચશે. એક સ્ક્રીન બનાવતા અત્યારે તમને સમજાવતા સમજાવતા બનાવી હોય તો એક કલાક થાય, નહીં તો મારે ખાલી બનાવી મારે 10 મિનિટ થાય. શું કામ? કોડ બધો કમ્પ્લીટ જ છે, મારે ખાલી કોપી પેસ્ટ જ કરવાની છે. અને પ્લસ અત્યારે લેપટોપ આપણો થોડુંક સપોર્ટ વધારે કરે છે, એટલે એ પ્રોબ્લેમ રહે થોડુંક. આ લાઈનને આપણે કોપી કરી શકીએ છીએ, એટલે કોપી કરી લઈએ અને અહીંયા ડેશબોર્ડમાં બનાવવું જોશે ને એનું સર્ચ. રેડી? ડેશબોર્ડમાં તમે નામ આપેલું નહીં એવું લાગે છે. ડિસ્પ્લે ઓલ ફેવરિટ ડેશબોર્ડ અને સેવ કરજો. ફોટો સ્ટાઇલ છે, આઈડી એડ કરવાનું બાકી છે. ફિલ્ટર બીટીએન સર્ચ ક્યાં થઈ ગયું? હા, ઓકે, એમ આપ્યું છે ને, એમ આપ્યું એટલે હું કહા કે થયું. રેડી? હકીકત મારે તો નામ અપાય નહીં, પણ આપણે અત્યારે આપી દઈએ છીએ. અહીં ખાલી શું કરવાનું છે? ફિલ્ટર એક્ટિવિટી કોલ કરી લો કાપુર, અને હવે આના નેમિંગ થોડાક પ્રોપર કરી નાખી. ડેશબોર્ડ અંડરસ્કોર બીટીએન અંડરસ્કોર રજિસ્ટ્રેશન, આને અહીંથી આપણે કોપી કરી લઈએ. બેસ્ટ. રેડી? પછી આ ડિસ્પ્લે ઓલ નું રેડી છે, અને છેલ્લે જે બટન છે રેડી, અહીંયા બદલાવવું પડશે ને બધું. અને એટલે જ કઈ નહીં, ડેશબોર્ડ બીટીએન સર્ચ અને ડેશબોર્ડ બીટીએન રજિસ્ટ્રેશન. રેડી? રન કરી લઈએ. હા, શું શું ક્લિક ઇફેક્ટમાં આ નામ તો આ નામમાં આવી ગયું.
તમે ભૂખ લાગી લાગે લગભગ આપણે સર્ચ સ્ક્રીન એ ભૂલ થઈ જશે, તો રન થઈ કે કંઈ પ્રોબ્લેમ ના હોય તો સર્ચ સ્ક્રીન બનાવતા આવડશે, ગમે કન્ડિશન મૂકી મૂકી શકાય ને, તો એના પછી વેબ સર્વિસ સ્ટાર્ટ કરી દઈએ. હવે બે વસ્તુ બાકી છે, વેબ સર્વિસ એકચ્યુઅલી એમાં જરૂર નથી, પણ તમને કોન્સેપ્ટ કરાવો એટલે તમને એક્સ્ટ્રામાં એક સ્ક્રીનમાં કરાવી દઉં કે આ રીતે વેબ સર્વિસ કોલ થશે અને આ રીતે તમારે યુઝ કરવાનું. હવે બીજી વસ્તુ એ છે કે હજી આપણે આમાં એક સ્ક્રીન છે ફેવરિટ, એ આપણે કઈ રીતે નથી ફેવરિટ કરવી, કેવી રીતે કરે? પહેલા ડેટાબેઝમાં એક ટેબલ બનાવી નાખવાનું ફેવરિટ સ્ટોર કરવા માટે, ફેવરિટ સ્ટોર કરવા માટે. પછી એ ટેબલમાં બે જ કોલમ રાખવાની, ફેવરિટ આઈડી અને રજિસ્ટ્રેશન આઈડી. ફેવરિટ આઈડી અને ફેવરિટ આઈડી શું કામ? પ્રાઇમરી કી આપવા માટે ઇન્ક્રીઝ થતી છે. અને રજિસ્ટ્રેશન આઈડી કયું? અહીંથી કોઈ ફેવરિટ કે એનું રજિસ્ટ્રેશન આઈડી સ્ટોર કરી દે. તમારી પાસે રજિસ્ટ્રેશન આઈડી હોય પછી તો આખો રેકોર્ડ ગોતતા તમને આવડે જ છે. હવે ફેવરિટમાં શું કરવાનું હોય? સપોઝ ઓલ ડિસ્પ્લે છે, ત્યાં એક સ્ટાર કેવું મૂકી દેવાનું, જે રેકોર્ડ ઉપર ક્લિક કરીને સ્ટાર આપે એનું શું કે થઈ જાય ફેવરિટમાં એડ, તો એની ક્લિક ઇવેન્ટ લખવી પડે. આ તમે કરી શકો કે હું અહીં કરાવું? બે આપણી પાસે બે વસ્તુ છે, ચેકબોક્સ રાખો, સ્ટાર રાખો, અધરવાઇઝ ડિટેલ સ્ક્રીનમાં નીચે બટન મૂકી દો એડ ટુ ફેવરિટ, બટન ઉપર ક્લિક કરેલ આપણે રજિસ્ટ્રેશન આઈડી ખાલી ત્યાં સ્ટોર કરવા. પછી જ્યારે કોઈ હવે ઓલરેડી ફેવરિટમાં એડ છે અને કોઈ ઈ રેકોર્ડ ઉપર ક્લિક કરીને ડિટેલ આવે તો નીચે બટનમાં એડ ટુ ફેવરિટમાં આવું જોઈએ, તો શું આવવું જોઈએ? રિમૂવ ટુ ફેવરિટ. શું થઈ ગઈ કન્ડિશન? કે જ્યારે ડિટેલ ઓપન કરે ત્યારે ચેક કરવાનું કે ફેવરિટમાં પડ્યું છે, જો હોય તો ટેક્સ્ટ ચેન્જ કરી નાખો રિમૂવ, નહીતર એડ. અને રિમૂવ કરવાનું કોઈ કે ત્યારે શું કરવાનું? ડિલીટ ફ્રોમ ફેવરિટ વેર રજિસ્ટ્રેશન આઈડી ઇક્વલ ટુ ધીસ, એટલે ડિલીટ. એક જ સિમ્પલ કન્ડિશન. જો એ તમે જાતે કરી શકો એમ હોય તો હું આ કરાવું, અને એ મારી પાસે કરાવવું હોય ફેવરિટ અને વેબ સર્વિસ બે, તો કાલ ઉપર એક રાખવું પડે, એકાદ ને એક કાલ. ઓપ્શન બે તમારે રાખવાના છે. 12 વાગ્યા પછી થિયરી એમનો એઝ ઇટ ઇઝ આજે સેશન કરવા હોય તોય થઈ શકે, પણ એ સેશન કરતાં હું વધારે એવું માનું છું કે 11 વાગ્યા સુધી હું જે કરાવું એની તમે 2 કલાક પ્રેક્ટિસ કરો, તમને ખ્યાલ આવે તમે ક્યાં હોય છે. જોવામાં તો આપણે કાંઈ બધું ઇઝી જ લાગવાનું છે. આપણી સ્ક્રીન કેટલી ખરાબ લાગે છે ખ્યાલ આવે? કેટલું ખરાબ લાગે? અત્યારે ભલે ખરાબ લાગે, આખી લઉં બીજું શું છે? રાજકોટવાળા કોઈ ભાઈ છે? બરોડા વાળો કોઈ છે કે નહીં? શું જોયું? અહીંયા શું છું? અહીં સુધી જાય ક્યાં સુધી આવવું જોઈએ? કાર્ડ વ્યૂ, કાર્ડ વ્યૂ નહીં, લિસ્ટ વ્યૂ જેમ મૂક્યું ને આપણે, એને આપણે મેચ પેરેન્ટ નથી કહ્યું. બાકી તો બધું બનાવેલું જ હતું ઓલરેડી, બીજું ક્યાં કંઈ ચેન્જ કરવાનું હતું? આ જે લિસ્ટ વ્યૂ છે એને વિડ્થ માં આપીશ, આપી દઉં મેચ પેરેન્ટ કામ પૂરું. બીજી વસ્તુ એક કામ કરીએ, તો આ જે ઉપરનો પાર્ટ છે એ એમ ગમતો નથી એટલો, તો એને બ્રેક લેવાનો ટાઈમ થઈ ગયો, પણ ફટાફટ થોડીક એક લાઈન લખી નાખીએ આપણે, થોડીક સ્ક્રીનને સારી બનાવી દઈએ, થોડીક આમ વ્યવસ્થિત લાગે ને એવી હોય તો આપણે ફીલ સારું થાય.
આપણે ખાલી અહીંથી આટલું કોપી, આપણે ખાલી એટલું જ કરવું, કોપી કરવું છે. જોડે આને લઈ લઈશ, આની જરૂર પડશે આપણે. કારણ કે આ બધા અલગ અલગ લેઆઉટ છે ને, એટલે એને જરૂર પડશે. વિડ્થ મેચ પેરેન્ટ બરાબર છે, અને મેચ પેરેન્ટ ન પાય ને આને રેપ કન્ટેક્ટ કરવું પડશે. નહીં મેચ પેરેન્ટ ચાલશે, કારણ કે ઉપર કાર્ડ ને આપેલું છે ને, કાર્ડ ને રેપ કન્ટેન્ટ આપેલું છે એટલે એની અંદર આ થઈ જશે ઓટોમેટિક. હવે જ્યાં બધે પૂરા થાય ત્યાં મેં બંધ કરી દે. હવે ખાલી એક વાર જોઈ લઈશ કેવું લાગે. લિસ્ટ વ્યૂ તો આ રહ્યું, કયું ઓટોમેટિક ખબર પડી જશે. આને એક ઓરિએન્ટેશન આપી દઈએ ને એટલે બધી ખબર પડી જશે. રન કરીને જોઈ લીધું, પછી તમે તમારી રીતે ચેન્જ કરી લેજો, તમારે જે કરવું હોય. સ્પીડ સાથે મેચ થતા જાવ. કાર્ડ ની કેમ મૂકું આમાં કેમ? આ આપણે રાઉન્ડેડ કોર્નર આપ્યું છે તો આવે કેમ? આપણે રેડિયસ આપ્યું છે તો એટલું રેડિયસ રેડિયસ આવશે, જેટલું આપ્યું છે એટલું આવશે. પછી કંઈક થોડુંક આમ બટન સારું બનાવવું પડે, અત્યારે હું દેશી બટન મૂકી દીધું. એટલે થોડું થોડું આપણે આપણી રીતે કોડિંગમાં ચેન્જ કરતા જવાના હોય. રેડી? હજી આમ મજા નથી આવતી, પણ હવે તમે એરેન્જમેન્ટ કરી શકો. કંઈક તમે ફિમેલ કરીએ, અહીંયા સપોઝ આપણે બરોડા કરીએ, સર્ચ કરીએ, તો હવે શું આમ થોડુંક અલગ થઈ જાય. આ તમને ખાલી સેમ્પલ બતાવ્યું, આને હવે તમારે જેટલું આ જેન્ડરને થોડીક અહીંયા વેઇટ વધારી દઉં, એટલે આ નીચે ઈ આર વી ના આવે, પછી આ લિસ્ટમાં આવડો મોટો આઇકોન આવે ને આવડો મોટો આવે, શું પ્રોપર કરવું પડે. ટૂંકમાં ફોન્ટના બધે સેટિંગ કરવા. ઓકે.